ડીસા શહેર મામલતદાર સહિત પુરવઠા વિભાગે હોટેલ રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ગેસની બોટલો કબજે કરાઈ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસની બોટલોનો ઉપયોગ ધંધાકીય ઉપયોગ માટે લેવાતી હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે જેમાં ખાસ કરીને કેટલાક લેભાગુ લોકો ઘરેલુ ગેસની બોટલોનું કાળાબજારી કરી વારોવાર વેચાણ કરતા હોવાની જાણવા મળી રહ્યું છે સરકાર શ્રી દ્વારા ગરીબોની ચૂલાના ધુમાડામાંથી મુક્તિ મળે એ હેતુથી ઉજ્જવળ યોજના અંતર્ગત દરેક બીપીએ લાભાર્થીઓને ગેસ ગેસની બોટલો ભરાવા માટે સબસિડી પણ આપવામાં આવે છે પરંતુ સરકાર શ્રીની ઉજ્જવલ યોજનાના ગેસના બાટલા ઊંચા ભાવે બારોબાર વેચાણ કરવો એ ધંધો બનાવી દીધો છે ત્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના અનુસાર ડીસા શહેર મામલતદાર એસડી બોડાણા સહિત જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને સ્થાનિક પુરવઠા મામલતદારો સાથે રાખીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ડીસાની પ્રખ્યાત દીપક હોટેલમાંથી ઘરેલું ગેસના સાત બોટલો મળી આવી હતી હતી જ્યારે અન્ય હોટેલ રેસ્ટોરન્ટમાંથી આઠ બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે ડીસા ગોગા આપા હોટેલમાંથી બે બોટલ રાજશ્રી સ્વીટમાંથી એક ચમન ફાસ્ટ ફૂડમાંથી એક બોટલ કચ્છી કિંગ નાસ્તા હાઉસમાંથી એક બોટલ હિંગળાજ નાસ્તા હાઉસમાંથી એક બોટલ બજરંગ કઢી પકોડામાંથી એક બોટલ અને બંસી કાઠિયાવાડી હોટેલમાંથી એક બોટલ એમ કુલ મળી પંદર ઘરેલું ગેસની બોટલો મળી આવતા શહેર મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેતાલીસ હજાર આઠસો ચાર નો મુદ્દામાલ કબજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા ગેસના બાટલા બારોબાર કાળાબજારી કરતા લેભાગુ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે